શારીરિક રીતે જોઈએ તો બીજા પ્રાણીઓની સરખામણીમાં માણસ બહુ જ નબળું પ્રાણી છે. તે કૂતરા કે હરણની જેમ દોડી નથી શકતો અને પક્ષીઓની જેમ ઉડી નથી શકતો. સાંભળવા, સૂંઘવા અને જોવાની શક્તિ પણ બીજા પ્રાણીઓ કરતાં માણસમાં ઓછી છે. વળી હાડ પિંજર તો એવું નક્કામું છે કે સામાન્ય કામ કરતાં પણ કમરનો દુખાવો થાય છે. બીજા કોઈ પ્રાણીને કમરનો દુખાવો થતો નથી, અને છતાંય બીજા પ્રાણીઓ કરતાં આપણે બડુકા છીએ. એનું કારણ છે આપણું મગજ. માણસ જે અનુભવ કરે છે, વિચારે છે, બોલે છે, તે બધું જ મગજમાંથી સંચાલિત થાય છે. આપણા હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ, ઊંઘવું અને જાગવું મગજ વગર શક્ય નથી. આટલું અમથું મગજ જગત વિશેની આપણી બધી જ સમજણ, યાદદાશ્ત અને આપણા સપનાઓ સંગ્રહીને રાખવાની ક્ષમતા ધરાવે છે. મગજ જ્ઞાનનું કેન્દ્ર છે. આંખ મારફત તે સંસારને જુએ છે, કાન મારફત સાંભળે છે, જીભ અને નાક દ્વારા સ્વાદ મેળવે છે, અને ત્વચા મારફત સ્પર્શ કરીને માહિતી મેળવે છે. આપણું મગજ અંદરથી ખોલેલા અખરોટ જેવું દેખાય છે. આપણે જેના મારફત વિચારીએ છીએ તે કોષો મગજની 3 મિલીમીટર જેટલી સપાટી પર પથરાયેલા હોય છે. આ સપાટી કાગળના ડૂચા જેવી હોય છે. જો આ કરચડીવાળી સપાટીને પહોળી કરવામાં આવે તો એનો આકાર મોટા ઓશિકા જેવો થઈ જાય. કરચડીને લીધે મગજમાં વધારે કોષો સમાઈ શકે છે. આખું મગજ સ્નાયુ કોશિકાઓનું બનેલું હોય છે. આકાશગંગામાં જેટલા તારા છે તેના કરતાં 100 ગણા આપણા મગજમાં કોષ હોય છે, એટલે કે આશરે 100 અબજ. જુવારના દાણા જેટલી જગ્યામાં આશરે 60,000 કોષો હોય છે. આટલા બધા કોષોને સક્રિય રાખવા માટે પુષ્કળ પ્રમાણમાં શક્તિ જોઈએ. આપણા શરીરનો ફક્ત 2% વજન ધરાવતું મગજ આપણા ખોરાક અને ઓક્સિજનના 20% ભાગ આરોગી જાય છે. આ લોહીની નળીઓ મગજને ઓક્સિજન અને ગ્લુકોઝ પૂરા પાડે છે. દર મિનિટે આશરે 500 ગ્રામ લોહી મગજમાંથી પસાર થાય છે. દિવસ કરતાં રાત્રે મગજને ખોરાકની વધારે જરૂર પડે છે. રાત્રે સપના કંઈ મફત નથી જોવાતા ભાઈ, એની પણ ટિકિટ લાગતી હોય છે. મગજને ઓક્સિજન અને ગ્લુકોઝનો પુરવઠો સતત ચાલુ રહેવો જોઈએ. થોડી સેકન્ડ પણ જો મગજને લોહી ના મળે તો માણસ બેભાન થઈ જાય. જો 4-5 મિનિટ સુધી લોહી ના મળે તો મગજના કોષો મરી જાય. આપણા આ કરચલીવાળા મગજના વિકાસમાં 1,00,000 વર્ષ લાગ્યા છે. પણ કરચલીની નીચે આપણું જૂનું મગજ અકબંધ છે. આપણું હલનચલન, શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા આ જૂના મગજને આભારી છે. સેરેબલમ કહેવાતા આ મગજના લીધે જ આપણે સંતુલન જાળવી શકીએ છીએ. જો સેરેબલમ ના હોય તો આપણે 2 પગ પર ના ચાલી શકીએ. આદિ માનવનું હતું તેના કરતાં આપણું મગજ 3 ગણું મોટું છે. આપણું મગજ મોટું થવાનું કારણ છે કે આપણે 2 પગ પર ચાલતા થયા. બે પગ પર ચાલવાને લીધે માણસ દૂર સુધી જોઈ શકતો હતો અને હાથ બીજા કામો કરવા માટે વાપરી શકતો હતો. આંખ
અને આંગળીઓ મારફત મળતી અઢળક માહિતીને લીધે મગજના કદમાં વધારો થયો. આપણા મગજનો 85% ભાગ સેરેબલ કોર્ટેક્સનો બનેલો છે, જે બે ગોળાર્ધોમાં વહેંચાયેલું છે. દરેક ગોળાર્ધના 4 ખંડ હોય છે, જે આપણી વિચાર શક્તિ, ગતિવિધિ અને સંવેદનોનું નિયંત્રણ કરે છે. જમણું ગોળાર્ધ આપણા ડાબા શરીરનું નિયંત્રણ કરે છે અને ડાબું ગોળાર્ધ જમણાનું. બંને ગોળાર્ધની દુનિયાને જોવાની અને સમજવાની રીત જુદી છે. ડાબું ગોળાર્ધ શબ્દોમાં વિચાર કરે છે, જ્યારે જમણું ચિત્રોમાં અને ભાવનાઓમાં. બંને પડખાં એકબીજાની સાથે જ્ઞાનતંતુઓ મારફત જોડાયેલા હોય છે. જમણા મગજના દરેક કોષ ડાબા મગજના બરાબર એના જેવા જ કોષ સાથે જોડાયેલો હોય છે. જ્યારે ડાબું મગજ પાણી શબ્દ સાંભળે છે, ત્યારે જમણા મગજમાં પાણીનું ચિત્ર અને અવાજ ઉપસી આવે છે. જુદી જુદી જ્ઞાનેન્દ્રિયો માટે મગજમાં કોષ એક સરખા નથી હોતા. વધારે સંવેદનશીલ અંગો માટે વધુ કોષો ફાળવેલા હોય છે. આ વિચિત્ર દેખાતી માણસની મૂર્તિમાં જે અંગો જેટલા મોટા દેખાય છે, તેમાં સંવેદન કોષો તેટલા જ વધારે પ્રમાણમાં છે. હોઠ જાડા દેખાય છે, કેમ કે તે સૌથી વધુ સંવેદનશીલ હોય છે. નાના બાળકો તેમની આજુબાજુની દુનિયાની ઓળખ તેમના હોઠ વડે કરતા હોય છે. સ્પર્શના સંવેદન સંકેતો સંવેદન કોર્ટેક્સના કોષોને ઉત્તેજિત કરે છે. આંગળીના ટેરવા અને હથેલીમાં પણ પુષ્કળ સંવેદન કોષો હોય છે. અંગૂઠા માટે હજી વધારે કોષો ફાળવેલા હોય છે. તેની સરખામણીમાં પીઠમાં બહુ ઓછા સંવેદન કોષો આવેલા હોય છે. બીજી મૂર્તિ દર્શાવે છે કે આપણા મગજમાં જુદા જુદા અંગોના હલનચલન માટે કેટલા કોષો હોય છે. અહીં ચોખ્ખું દેખાય છે કે જે અંગો દ્વારા મગજ વધારે માહિતી મેળવે છે, તે જ અંગો સૂક્ષ્મ હલનચલન કરી શકે છે. આપણું શરીર સંવેદનો મહેસૂસ કરવાની શરૂઆત ઝડપથી કરી દેતું હોય છે, પણ સ્નાયુઓના હલનચલન પર કાબૂ મેળવવામાં ઘણી વાર લાગે છે. સૌથી પહેલા ચહેરાના એ સ્નાયુઓ વિકસિત થાય છે. એટલે જ બાળક પહેલાં સ્મિત આપતા અને ખિજાતા શીખે છે. બાળક જ્યારે માના પેટમાં હોય છે, ત્યારે તંત્રિકા કોષ અથવા ન્યુરોન 1 મિનિટમાં 2.5 લાખ કોષોની ઝડપથી વધે છે. સગર્ભાવસ્થાના 3-5 મહિના દરમિયાન મગજના કોષો ઝડપથી બંધાય છે. તે સમયે માતાને પૂરતો ખોરાક મળે તે બહુ જ જરૂરી છે. ખોરાક અને લોખંડની ઉણપથી કોષો ઓછા બની શકે છે. તેવી જ રીતે જન્મ પછી 18 મહિના સુધી જો બાળકને સરખો ખોરાક ના મળે, તો પણ એના મગજમાં ખામી રહી જઈ શકે છે. ભૂખ્યા પેટે મગજ બરોબર કામ નથી કરી શકતો. 7 મહિનાના ગર્ભના મગજમાં લગભગ બધા જ, એટલે કે 100 અબજ ન્યુરોન બની ગયેલા હોય છે. પણ ફક્ત 18 ન્યુરોન હોવાને લીધે જ આપણું મગજ આટલું સરસ કામ નથી કરતું. અસલ કારણ છે ન્યુરોનના આપસી સંપર્ક.
દરેક નાનું ન્યુરોન 10,000 જેટલા જોડાણો બનાવી શકે છે. કેટલાક ન્યુરોન તો 60,000 જેટલા જોડાણો બનાવી શકે છે. દરેક ન્યુરોનને હજારો મૂળિયા અને ડાળખીઓ હોય છે. મૂળિયા બીજા ન્યુરોનો પાસેથી સંદેશાઓ ઝીલે છે અને ડાળખીઓ અન્ય ન્યુરોનોને સંદેશાઓ પહોંચાડે છે. બાળક જન્મે છે ત્યારે તેના મગજમાં બહુ ઓછા જોડાણો હોય છે. બાળકને બહારથી મળતી માહિતી અને ઉત્તેજનને લીધે જોડાણો ઝડપથી બંધાય છે. શીખવા માટે જોડાણો બહુ જ અગત્યના છે. શીખવાથી જોડાણો ઉપર ચરબીનો આવરણ ચડી જાય છે, જેથી જોડાણો ઝડપી કામ કરી શકે છે. જે જોડાણો વપરાતા નથી તેઓ તૂટી જાય છે. મગજના જુદા જુદા ભાગમાં જોડાણો બનવાની અને તૂટવાની કામગીરી જુદા જુદા સમયે થાય છે. દ્રષ્ટિ સાથે સંકળાયેલા મગજના ભાગમાં આ કામગીરી સૌથી પહેલાં શરૂ થાય છે અને નિર્ણય લેવાના તંત્રમાં યુવાવસ્થા સુધી ચાલુ રહે છે. અનુભવના આધારે જોડાણોમાં ફેરફાર આખી જિંદગી સુધી ચાલુ રહે છે. એક્સરે જેવા નવા સાધનોથી હવે મગજની કેટલીક કામગીરી જોઈ શકાય છે. મગજનો આ ભાગ જોવાનું કામ કરે છે. આંખમાંથી બધી માહિતી અહીં આવે છે. આપણું ચોથા ભાગનું મગજ જોવા માટે વપરાય છે. આ ભાગ સંવેદનના સંદેશાઓ ઝીલે છે. સ્પર્શની અનુભૂતિ અહીંયા જ થાય છે. આ ભાગની લગોલગ જ હલનચલનને નિયંત્રણ કરતા કોષો આવેલા છે. ખેલાડીઓ અને સર્કસમાં કામ કરતા લોકો પોતાની કળા અહીંથી સંચાલિત કરે છે. મગજના ડાબા પડખે આવેલા આ બે ભાગ ભાષાનું નિયંત્રણ કરે છે. મગજનો આગળનો ભાગ માહિતીનો સંગ્રહ, વિશ્લેષણ, ઉપયોગ અને આયોજનનું કામ કરે છે. કેટલાક કોષો માહિતી મગજના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચાડવાનું કામ કરતા હોય છે. જ્યારે ન્યુરોન એક બીજા સાથે જોડાય છે ત્યારે નેટવર્કો બને છે. જોડાણોને લીધે ન્યુરોનોમાં વિદ્યુત રાસાયણિક સંદેશાઓ પ્રસારિત થઈ શકે છે. થોડા જ વર્ષોમાં 100 અરબ ન્યુરોન 1,00,000 અબજ જોડાણો બનાવી દેશે. મગજની કામ કરવાની રીત સમજવા માટે એક ફોન કોલની કલ્પના કરો. હવે કલ્પના કરો કે તમે એવા તમામ લોકોને ફોન કરી રહ્યા છો જેમના નંબર તમને ખબર છે, અને ધારો કે મુંબઈ શહેરના દરેક નાગરિક તમારી જ જેમ કરી રહ્યા હોય. અને ત્યારે શું થશે? જ્યારે દુનિયાના તમામ શહેરોમાં બધા જ લોકો આવા જ કોલ કરી રહ્યા હોય, આમાં કેટલો સમય લાગશે? આ બધા થઈને કેટલા કનેક્શનો થયા હશે? હવે તમે કનેક્શનોની એ સંખ્યાની નજીક છો જે આપણું મગજ 1 સેકન્ડમાં બનાવી શકે છે. અને આપણું મગજ આ કામ અવાજ કર્યા વગર પાર પાડે છે. આપણું મગજ 10,00,000 જેટલી વસ્તુઓ કાયમ માટે યાદ રાખવાની ક્ષમતા ધરાવે છે. ભાષા, સંગીત, તરવાનું અને રમતો જેવી કળાઓ જેટલી નાની ઉંમરથી શીખવાડવાની શરૂઆત કરાય તેટલી ઝડપથી શીખી શકાય છે. 2 મહિનાના બાળકો સહેલાઈથી તરી શકે છે. કેટલાક જોડાણો વિકસિત થવાની એક ઉંમર અને સમયગાળો હોય છે. તે સમયગાળામાં જો બાળકને માહિતી કે ઉત્તેજન ના મળે તો જોડાણો ઓછા બને છે અને સમય વીત્યા પછી આ ખામી સહેલાઈથી દૂર કરી શકાતી નથી. યાદદાશ્ત 2 જાતની હોય છે.
એક તથ્યો માટેની અને બીજી કળા અને હુનર માટે. તથ્યોની યાદદાશ્ત હિપ્પોકેમ્પસ અને એમિગડાલાથી સંચાલિત થાય છે. જ્યારે ચિત્રો, હુનર અને જાતે કરીને શીખેલી બાબત મગજના ઘણા બધા ઠેકાણે સંગ્રહિત થાય છે, તેથી જ તથ્યો ઘણીવાર ભૂલી જવાતા હોય છે, પણ કરીને શીખેલા કામો ભૂલી જવાતા નથી. જો તથ્યોને ચિત્ર કે કામ સાથે જોડી દેવાય તો તે લાંબા સમય સુધી યાદ રહી શકે છે. યાદ રાખવામાં ભાવનાઓ પણ મહત્વનો ભાગ ભજવે છે. જે તથ્યો સાથે ભાવનાઓ જોડાયેલી હોય છે તે સહેલાઈથી યાદ રહે છે. મગજ બધી જ બાબતો યાદ રાખતો નથી. કેટલીક બાબતો પલવારમાં ભૂલાઈ જાય છે, કેટલીક બાબતો ટૂંકા ગાળા માટે યાદ રહે છે અને થોડીક જ બાબતો લાંબા સમય સુધી યાદ રહેતી હોય છે. આપણે જ્યારે ભર ઊંઘમાં હોઈએ છીએ ત્યારે મગજ કેટલીક યાદો ટૂંકા ગાળામાંથી લાંબા ગાળાની યાદદાશ્તમાં ફેરવી નાખે છે. બાળકમાં મેધાવીપણું વારસાગત નથી હોતું. મહાન લોકોના બાળકો ભાગ્યે જ મહાન હોય છે, જ્યારે રાંકના રતન તો ઠેર ઠેર જોવા મળે છે. બાળકનું મેધાવી અને બુદ્ધિશાળી હોવું તેના મગજના કોષોના જોડાણો ઉપર આધાર રાખે છે. વિદ્વાનો અને પ્રતિભાશાળી લોકોના મગજમાં પણ કોષો તો આપણા જેટલા જ હોય છે, પણ જોડાણો વધારે હોય છે. બાળકના ઉછેરની અસર અલબત્ત બાળક પર પડે છે. જે બાળકો પાસેથી ઊંચી અપેક્ષા રાખવામાં આવે છે અને જેમનો ઉત્સાહ વધારવામાં આવે છે તે બાળકોની પ્રતિભા ખીલે છે. જે બાળકોને નાનપણથી જ જાત જાતની વસ્તુઓ જોડે રમવા, પ્રયોગ કરવા અને પ્રકૃતિનો ખોળો ખૂંદવાની તક મળે છે, પ્રોત્સાહન, આદર અને સારો ખોરાક મળે છે, જેમને પડકારોનો સામનો કરવો પડે છે, તેમની બુદ્ધિનો વિકાસ ઝડપથી થાય છે.